કલાકાર એમ કહેતા ત્રણ લાખ રૂપિયા આપણે કઈ ઓછા કરો નથી પોતું એ મને એટલે ખબર નહીં પડે કેમ નું પોતું દસ હજાર ઓછા કેમ નહીં કરતા એમ ચીમ નહીં બે હજાર મને હું કહું એક લાખ રૂપિયા મને એમ કે એમ જ દસ હજાર ઓછા કરો તો હું કહું કેમ ન પોવાય એમ કહું મારે અહીંયા પાયા ખોદવાના અહીંયા હતા જેને ચોકડી ખોદવાની છે પોવાય તે ન પોવાય નથી પોતા પણ પરમાત્માએ શું કર્યું ને ભાઈ સીધા બેઠક બલાવી દીધું ત્રણ લાખમાંથી જે દસ હજાર ઓછા નહોતો કરતા એ આવા મે મેં જોયા એવા માણસોને પછી મેં ગીત લખું એક ગીત આવ્યું છે બજારમાં આવે ટોળા વિનતો આવે કોઈના બાપનું ન માને નક્કી મારું વાવાઝોડું આવે પછી આ કલાકાર કહેતા ને ત્રણ લાખ નીચે નહીં આવી એ કેટલા માં આવતા ખબર છે કે બજારમાં માં આવે ખાલી દસ હજાર માં આવે એ કોઈના બાપનું બાપ નો માનતો આજ હામે આવે બજારમાં માં આવે

જે પાઈ રોગ છે બધાય ગયા એક બાજુ પોણોઠી વાળી એક જ રોગ આલી કોરોના જો બીજા રોગ વહી ગયા આમ મુદ્દો છે એટલે આશિત તે માણસો મરી જાય ન હોય ન હોય પણ આપણે સાવચેતી રાખવાની માસ્ક બાંધવાનું આજુ બધા ડિસ્ટર્બમાં માં બેઠા ડિસ્ટર્બ માં બેવાનું બધાને પાંચ પાંચ ફૂટ છેટે બેઠા ને આ નો એન્ડ લેજો ભાઈ એટલે આપણે કોરોના નું પાલન કરીએ છીએ કરવાનું

એ હિન્દી હું તમને ગુજરાતી તમે કોઈ પણ પ્રશ્ન જવાબ આપો કે હા આપો તમને આવડતું એ કીધું કીધું તમને આવડતું એ ના પૂછતા તો કે રાવણને ભગવાન પ્રસન્ન થયા તપસ્યા કરીને કીધું કે મા તો રાવણને શું માગ્યું અમૃત કેમ બીજું મરવું નહોતું પછી શું કીધું ભગવાને કે બીજું કોઈ માગી લે અમૃત નહીં એના સિવાય કોઈ પણ રાવણ તું વાદાન માગી લે પછી બીજું એને માગ્યું ભાઈ ભગવાન નીચે આવે મને મારી નાખે મનુષ્ય રૂપમાં મરું આવું બધું માગ્યું કારણ તમને વરદાન માગવાનું કીધું ભા કે માગો ભગવાને અને મરવાનું જ નહીં તો કયું વરદાન માગવું તમે અમર એવું પેલા તો અમૃત કહું એટલે ના પડે કાકા અમૃત રહેવા દે ભગવાન બીજું કોઈ પણ માગી લે તો ન મરવું હોય તો કયું વરદાન માગવું પછી મેં કીધું મને બીજું વરદાન ભગવાન કે માગ તો હું કહું કે હે ભગવાન તમારા પછી હું બે વર્ષે મરું એટલે ભગવાન તો મરવાનું નથી આપણે થઈ જઈએ અમર પછી ભગવાન મને કહેતા હોય લોકોને મારવા માટે મેં અવતાર લીધો પણ તને મારવા માટે હવે મારે મરવું પડશે સાહેબ એવું છે ઘણા બધા ચારણ એટલા મુનિ બ્રાહ્મણ એટલા ઋષિ જેટલા ચારણ જેટલા મુનિ હોતી એટલે ચારણ જેટલા બ્રાહ્મણ એટલા ઋષિ એક મગની બે ફાઇટ છે ચારણ બ્રાહ્મણ હા ઉલ્લેખ છે ચારણોના કૃષ્ણ ભગવાન લોકો મરે તારે કૃષ્ણને યાદ કરે કૃષ્ણ પરમાત્મા પોતાનો પ્રાણ ત્યાગે તારે ચારણોને યાદ કર્યા છે બારમો સ્કંદ ભાગવત સપ્તાહ અધારે ખબર છે યક્ષ ગંદર કિનર ચારણ આનો ઉલ્લેખ છે તો કંઈક છે બ્રાહ્મણ ભૂમિનો દેવ છે હા અદ્ભુત છે તમે જો હું ઘણીવાર બ્રાહ્મણ સમાજમાં પ્રોગ્રામ કરો છો હું તો બ્રાહ્મણના ક્યાંય પૈસા લીધા હું દાખલો તમારો બ્રાહ્મણ સાધુ અનક્ષેત્ર અનાથ આશ્રમ ગૌશાળા આના પૈસા હું લેતો જ નથી પણ ગૌશાળામાં મને બે ચાર વાર પૈસા હું લેવા માંડ્યું તો આપણો ઉપયોગ થાય હા ચાર પાંચ જગ્યાએ હું પૈસા નથી લેતો અને હકીકતમાં કોઈ મને કહી ન જાય લીધા કોઈ કહે કે તમે અમારા પૈસા લીધા કહી જ ન જાય જેટલા ક્રાંતિકારીઓ થયા ને ભાઈ દુનિયામાં સૌથી વધુ બ્રાહ્મણ હતો એમાં એક બ્રાહ્મણ સાંજ સવાર થી સાંજ સુધી શ્લોક બોલે હવનમાં હવનમાં મેં માર્કિંગ કીધું સાંજ સવાર સુધી ત્યારે એની કિંમત કેટલી કરી આ દુનિયા ખબર છે પાંચ હજાર રૂપિયા છ હજાર રૂપિયા આપે ને એક તેજ માથે બોલે બે લાખ રૂપિયા એક કલાકના બ્રાહ્મણ અદભુત છે ભગવાનને જૂઠું બોલવું પડે બ્રાહ્મણને મારવા માટે વિચાર કરો કૃષ્ણે કીધું તું કે દ્રોણ ને મારવો હોય તો જૂઠું બોલ તિસ્ટર ન કે આ નહીં મરે બ્રાહ્મણ ભગવાન નો મરે કે સાહેબ આવી તાકાત ધરાવતા તમામ રાજપૂતને જેટલી પણ શિક્ષા આપી યુદ્ધની એ બ્રાહ્મણે આપી છે બાકી કોઈ નથી હા બહુ મોટો શિક્ષક છે બ્રાહ્મણ સમાજ સુધારક છે બ્રાહ્મણ અને ભાગવત કથા બ્રાહ્મણ વાતે તો જવા લાગી સાવ લાગે બરાબર હું વાત નો આવ લાગે આમ આમથી ન આવ લાગે હું વાત તો મને એક જ મુદ્દો છે હું આવ્યો ને દુનિયામાં લોકોને આનંદ કરાવી દઈ મારો કોઈ એવો એવો ઈરાદો ન હતો કે હું કોઈ સમાજ દુઃખ પહોંચે એવું બોલું કોઈ માણસને દુઃખ પહોંચે બોલું આવો ઈરાદો હતો ને મારો આવો ઈરાદો કદાચ કોઈ પણ ન હોય કોઈ એવો હોય માણસ કે પેશલ આવતો જોઈશ કોઈકને દુખી કરવા માટે મારા તો લોકોને આનંદ કરવા માટે આવું છું બસ બોલો લોકો રાજી થાય આજ મારો મુદ્દો હોય છે બાકી કોઈ મુદ્દો હતો જ નથી અને જ્ઞાનની વાત એટલા માટે કરતો જ્યારે જાય મેં જ્ઞાનની વાત કરીને માણસો ભાગી જાય મેં આખું માર્ગી ગયું શરૂઆતમાં હું તારે હું ડાય વાત કરતો ચેલાયા નહીં રામ ને કૃષ્ણ ભગવાન એ બધી વાત કરતો માણસ ભાગી જતું મને ખબર પડી જાય ખબર પડી જાય જોક્સ જોય બીજું કંઈ કરાય જ નહીં એટલે જોક્સ કહું છું લોકોને આનંદ કરવા માટે આવ્યો છું બાકી મુદ્દો એ છે બાર વાગ્યે આ પ્રોગ્રામ પૂરો કરવાનો દાદાને હોવાનું છે ઓરમાં કથામાં જવાનું છે આખું ફરિયા પ્લાન ત્યાર થઈ ગયેલો છે એટલે મને પંદર મિનિટ થઈ જાય ત્યારે પંદર મિનિટ બાકી છે અડધો કલાક હું અડધો કલાક આ બોલ્યા બીજા અડધો અડધો કલાક બોલે એટલે બાર વાગી જાય ચોખ્ખો મુદ્દો છે એટલે તમે મને નાની અડધો કલાક હું એ મારે ભાઈ પંદર મિનિટ બાકી છે હાલો ચાલો સાઉન્ડ બહુ સારા આવી ગયા જૂના જે કલાકાર મરી ગયા એ સાઉન્ડના ભાવથી મરી ગયા સાઉન્ડ સારા ન પેલા ટીપુ મારી મારી સમજી ગયા પણ હવે બદલાણું છે સાઉન્ડ આવશે દસ વર્ષ જાવ એવા સાઉન્ડ આવશે કે તમે કહેશો કે કાળી રે લટું તો કાળો ભેડિયો સાઉન્ડ બોલશે આટલું જ બોલવાનું એવા સાઉન્ડ આવશે તમે કોઈ કામ આખું નહીં અડધા જાય છે શ્લોક અડધો અડધો શ્લોક સાઉન્ડ બોલતો અત્યારે તમે જો ગાડીઓ કેવી છે બાપુ અદ્ભુત ગાડીઓ નીકળી છે કે એક્સિડન્ટ થાવ તો ફુગા થાય તમે મળતા નથી એવી ગાડીઓ નીકળી છે પણ તમે દવા વડા જવા દો હજી એવી ગાડીઓ આવશે કે એક્સિડન્ટ થાય છે તમે છો ને બહાર પડશો ને તો ફુગા તમારી વાય ધોરશે હવે જાઓ તમે પૈસા આપ્યા છે તમને મરવા દેવાના થતા નથી આવું હા આવું થાય છે